કેમ છો મિત્રો? મજામાં ને? ગુજરાતના જિલ્લાઓની લાઈવ ક્વિઝ કરી, એમાં તમે સૌ સબસ્ક્રાઇબર મિત્રો જોડાયા. રિઝલ્ટનો ઇંતજાર છે. તો આજના કરંટ અફેરના વિડીયોમાં આપણે તેનું સોલ્યુશન અને વિજેતાનું નામ ઘોષિત કર્યું છે. તો આ 28 નવેમ્બરનો આજનો કરંટ અફેરનો વિડીયો જોવાનું ન ભૂલતા, કારણ કે એમાં તમને વિજેતાનું નામ જાણવા મળશે. આજે આપણે દિન વિશેષમાં કયા કયા મહાનુભાવની વાત કરવાના છીએ? તો 28 નવેમ્બર વિશે વાત કરીએ તો એક સમાજ સુધારક જ્યોતિરાવ ફુલે, એમનો આજે નિર્વાણ દિવસ છે, એની વાત કરીશું. અને ઇન્દુમતીબેન શેઠ, તેઓ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી રહી ચૂકેલા છે, તો એનો પણ આ 28 નવેમ્બર સાથે શું સંબંધ છે એની વાત કરીશું. અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની, તો ચાલો મિત્રો સૌ પ્રથમ સમાજ સુધારકથી જ શરૂઆત કરીએ. 28 નવેમ્બર મહાત્મા જ્યોતિરાવ ફુલેનો આજે નિર્વાણ દિવસ છે. જન્મ તો 11 એપ્રિલ 1827ના રોજ થયેલો. કયું રાજ્ય? તો કે મહારાષ્ટ્ર રાજ્ય. એનો સતારા જિલ્લો, એના કટગુણ ગામ મુકામે જ્યોતિરાવ ફુલેનો જન્મ થાય છે. તેઓનું ઉપનામ શું છે? મહાત્મા. અને તેઓનું પૂરું નામ છે જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે. આપણને એમ થાય કે આ ફુલે તેમની સરનેમ હશે, અટક હશે, પરંતુ એની પાછળ પણ તેમના પૂર્વજોનો એક ઇતિહાસ સંકળાયેલો છે કે તેમના પૂર્વજો પેશવાઓને ફૂલ અને ફૂલમાળાઓ મોકલતા, તેથી તેઓ ફુલે કહેવાયા, એટલે આપણે જ્યોતિરાવ ફુલે કહીએ છીએ. તેઓ એક વિચારક, સમાજ સુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન, સંપાદક અને મહારાષ્ટ્રના ક્રાંતિકારી હતા. એક વ્યક્તિમાં કેટલી બધી પ્રતિભા છુપાયેલી હોય છે તે તમે મિત્રો જ્યોતિરાવ ફુલે ઉપરથી જ જોઈ શકો. તેઓએ સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હલ કરવા માટે પ્રયાસ કર્યા હતા. દલિતોને ન્યાય તથા આત્મસન્માન અપાવવા, સ્ત્રી શિક્ષણ માટે પણ તેઓએ અથાગ પ્રયાસો કર્યા હતા. તેઓએ વિદ્યાલયો અને અનાથ આશ્રમ શરૂ કર્યા હતા અને કેટલાક ગ્રંથો પણ પ્રકાશિત કર્યા હતા, જેમાં ધર્મા તૃતીય રત્ન, ગુલામગીરી, ઈશારા અને શિવાજી કી જીવનીનો સમાવેશ થાય છે. વર્ષ 1848માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. કોણે? જ્યોતિરાવ ફુલેએ. અને 24 સપ્ટેમ્બર 1873ના રોજ પુના ખાતે સત્ય શોધક સમાજ સંસ્થાની સ્થાપના કરી હતી. પરીક્ષા માટે ખાસ અગત્યની વાત છે કે સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી, અને એવી જ રીતે આર્ય સમાજની સ્થાપના કોણે કરી, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી, તમે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા હશો, નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા. મુંબઈના નાગરિકોએ તેમને સમાજ સેવાના કદર રૂપે મહાત્માની પદવી આપી હતી. યાદ રાખજો, આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ, પરંતુ મહાત્માની ઉપાધિ મુંબઈના નાગરિકોએ જ્યોતિબા ફુલેને આપી હતી. તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલે પ્રથમ મહિલા શિક્ષક હતા. ઇમેજમાં જોઈ શકો છો સાવિત્રીબાઈ ફુલે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહર્ષિ કરવે તેમને ગુરુ માનતા હતા. અને આવા જ્યોતિરાવ ફુલેનું અવસાન 28 નવેમ્બર 1890ના રોજ પુના મુકામે તેઓનું દેહાવસાન થાય છે. અને 28 નવેમ્બર સાથે આજે ગુજરાતના એક મહિલાની પણ વાત લઈને હું આવ્યો છું. 28 નવેમ્બર ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી એવા ઇન્દુમતીબેન શેઠનો આજે જન્મદિવસ છે. જન્મ 28 નવેમ્બર 1906ના રોજ અમદાવાદ મુકામે થયેલો. તેમનું પૂરું નામ છે ઇન્દુમતીબેન ચીમનલાલ શેઠ. માતાનું નામ માણેકબા. અને આપણે આ મહિલાને યાદ શા માટે કરીએ છીએ? તો એ આપણા ગુજરાતના પ્રથમ મંત્રી હતા, અને સાથે સાથે એમના નામે જે મહત્વની વાત સંકળાયેલી છે એ તમે ખાસ યાદ રાખો કે તેઓએ અમદાવાદની સરકારી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓએ વર્ષ 1921માં મેટ્રિક પરીક્ષામાં સમગ્ર મુંબઈમાં પ્રથમ ક્રમે રહીને ચેટ ફિલ્ડ પ્રાઇઝ પણ મેળવ્યું હતું. અને તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા. તેઓએ વર્ષ 1920ના અસહકાર આંદોલનમાં તથા વર્ષ 1942ના હિંદ છોડો આંદોલનમાં સક્રિયપણે ભાગ લઈને જેલવાસ પણ ભોગવ્યો હતો. ઇન્દુમતીબેન શેઠનું કાર્યક્ષેત્ર
મહિલા ઉત્કર્ષ અને શિક્ષણ તથા કોમી એકતા માટેનું રહ્યું હતું અને તેઓએ અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી એન વિદ્યાલયમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે પણ તેઓ રહ્યા હતા અને મહિલાઓના સ્વાશ્રયી જીવન માટે સમુન્નતિ ટ્રસ્ટ, મહિલા મુદ્રણાલય અને ખાદી મંદિરની તેઓએ સ્થાપના કરી હતી. તેઓ જૂના મુંબઈ રાજ્યના નાયબ શિક્ષણ મંત્રી 1952 થી 1960ના સમયગાળા દરમિયાન રહેલા છે અને સ્વતંત્ર ગુજરાતમાં શિક્ષણ મંત્રી તરીકે તેઓએ 1962 થી 1967 સુધી સેવા આપી છે. તો તેમણે આ શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી તથા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સભ્ય તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા છે. તેમના જીવનના સંસ્મરણોનું પુસ્તક સંસ્કાર મૂર્તિ ઇન્દુબેન અને તે લખ્યું છે સ્નેહ રશ્મિએ, કે સંસ્કાર મૂર્તિ ઇન્દુ બહેન અને લેખક કોણ છે સ્નેહ રશ્મિ. વર્ષ 1970માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને આવા મહિલાનું અવસાન 11 માર્ચ 1985ના રોજ થયેલું. અને પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાયેલા કે ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા, ઇન્દુમતી બહેન શેઠ. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા, શ્રીમતી ઇન્દુમતી બહેન શેઠ. આ બંને પ્રશ્નો મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ચાલો હવે આપણે એક મહત્વની સંસ્થાની વાત કરીએ. 27 નવેમ્બરના રોજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો 16મો સ્થાપના દિવસ ઉજવાયો હતો ગઈકાલે. NDMA તેનું પૂરું નામ શું થાય છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, અને એનો સ્થાપના દિવસ 27 નવેમ્બર છે. ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપનના મહત્વને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપતા ઓગસ્ટ 1999માં એક ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કર્યું હતું અને ગુજરાત ભૂકંપ બાદ આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓની તૈયારી માટે ભલામણો આપવા માટે આપત્તિ વ્યવસ્થાપન સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને 10મી પંચવર્ષીય યોજનાના દસ્તાવેજમાં પ્રથમવાર આપત્તિ વ્યવસ્થાપન પર વિસ્તૃત પ્રકરણ પણ આપવામાં આવ્યું હતું. 23 ડિસેમ્બર 2005ના રોજ ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમને પસાર કર્યો હતો અને જેમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં NDMA તથા સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં SDMA એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. પરીક્ષામાં કદાચ ફૂલ ફોર્મ પૂછાય કે NDMAનું પૂરું નામ શું થાય છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પૂરું નામ, અને NDMAના અધ્યક્ષ કોણ હોય છે, તો હોદ્દાની રૂએ ભારતના પ્રધાનમંત્રી હંમેશા NDMAના અધ્યક્ષ હોય છે. NDMAનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, નવી દિલ્હી મુકામે, અને NDMAની સ્થાપના ક્યારે થઈ, 30 મે 2005ના રોજ તેની સ્થાપના થઈ. અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો કે ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી, તો વર્ષ કયું આવે, 2005. ક્લિયર છો મિત્રો? ચાલો આજના દિન વિશેષને વિડીયોને પૂર્ણ કરીએ અને પહેલો કરંટ અફેરનો વિડીયો જોવાનું ન ભૂલતા, કારણ કે એની અંદર આપણે ગુજરાતના જિલ્લાઓની ક્વિઝનો જે લાઈવ વિડીયો કર્યો હતો એમાં અંતે 5 પ્રશ્નો પૂછ્યા હતા, તેનું સોલ્યુશન આપ્યું છે અને વિજેતાનું નામ પણ. તો તે વિડીયો જોઈ લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવતીકાલે એક નવા દિન વિશેષ સાથે એક નવા વ્યક્તિ સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.